હજી પણ તડકો જોરદાર પડે છે હો ભાઈ, જોરદાર એટલે જોરદાર તડકો ચાલુ જ છે અને બફારોય બહુ પડે છે. વરસાદ આવવાનું નામ નથી લેતો. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે? મજામાં ને? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. જો વરસાદ આવવાનું નામ નથી લેતો ને તડકાનું કામ ચાલુ છે એટલે બહુ છે ને બફારો થાય છે. આપણે છે ને અત્યારે આજે રવિવાર છે, સવારમાં આજે ઉઠીને અને આપણે રાબેતા મુજબ ફૂલ લેવા જવાના, નાસ્તો કરવાનો, નાહી ધોઈ લેવાનું અને ભગવાનની દીવાબત્તી પૂજા કરીને અને ફ્રી થઈ ગયા છીએ. અને સવારના અત્યારે લગભગ 10:30 જેવું થાય છે, મને બહુ ખબર નથી કારણ કે હું તો પૂજા કરવા બેઠો હતો અને હવે આપણે નીચે જઈએ. હું શું કરે છે ને ખબર પડે આપણને, હું બહુ એટલે બહુ આમ પરસેવો વળી ગયો, પૂજા કરતો કરતો એ પરસેવો વળી જાય. અહીંયા ઘરમાં કરતું મશીન ચાલુ છે અને મોબાઈલમાં હોય દાદા. તો કાવુબેન શું કરે છે? હવે મોબાઈલ મૂક, હવારની વાત છે, હવે બંધ કરી દે. આને શું થયું? કઈક ને કઈક તો ઊભું જ હોય. આ શરદી હોય કા તાવ હોય કા પેટમાં દુખતું હોય કા તો ગેસ થઈ ગયો હોય કા તો સીએનજી ખાલી થઈ ગયું હોય. કાકા ભાઈ, એ જ વાત ચાલે છે કે આ હવારની આમનામ ગરમી પડે છે, ઉકળાટ બહુ છે, વરસાદ આવવાનું નામ નથી લેતો, તડકો પડે છે, શું કરશું એટલે કઈ નહીં. બહુ તડકો છે કાવુબેન, તારે ભણવાનું ચાલુ થઈ ગયું એમ ને થઈ એવું છે. હવે છે ને મોબાઈલ બંધ કરી દેજો. હા, તારે બોલવું જ પડે ને વચ્ચે. નહીં બોલવાનું નહીં, હું વચ્ચે હું બોલતો હોઉં ત્યારે વચ્ચે એક શબ્દ બોલવાનો નહીં. હા નહીં નહીં બોલવાનું જ નહીં, નહીં નહીં બોલવાનું જ નહીં, વચ્ચે બોલવાનું નહીં, બાકી થઈ જાય માથા કૂટું અને ઉડશે તલવારું ગઢિયા પરિવારની. બોલો, આને ખીજાય તો દાંત આવે છે, હવે આમાં કરવું શું? તો પછી સાચું જ ખીજાતા હોય પણ દાંત કાઢી કાઢીને આપણી સામે છે ને આમ મલકાઈ મલકાઈ ને એ લોકો છે ને આપણને એમ હસાવી દે એમ. આ ભાઈ છે ને ઉસ્તાદ છે, ખીજાય ને એટલે શું કરે ખબર છે? દાંત કાઢવાનું ચાલુ કરે ને એવા નખરા ચાલુ કરી દે ને એટલે આપણને એમ થાય ઓહો બહુ ડાયા છે. શું છે આજે જમવાનું? શાક રોટલી રસ, ખાસ મણ કેરી ખાઈ ગઈ, બીજું ગયું તેલ પીવા. માં દીકરી થઈને 10 દિવસમાં 5 મણ કેરી ખાઈ ગઈ ને પછી કે મને તે તાવ આવે છે. હવે આમાં કેરી જોજી, હવે એકબીજા એકબીજાના પોટલા ઢોળશે. કઈ મોઢું માં મોઢામાં કેરીમાં કેરી સીધી પેટમાં જ આવવાની, કઈ મોઢે ન થવાની. નહીં એવું ન હોય. હા કાવ્ય ક્યાં જાડી થઈ ગઈ? 2 મણ તો ઈ ખાઈ ગઈ. હા મિત્રો, તમે લોકો એ કેટલી કેરી ખાધી એ તો કેજો, કોમેન્ટ તો કરજો. અહીંયા 5 મણ નો આંકડો બોલે છે, નજીક હજી વધશે, ઘટશે નહીં આમાં. તો ચાલો મિત્રો આગળ વધીએ, સ્કીપ કરતા નહીં. અને આજે મજા આવશે ઘરના વ્લોગમાં, આપણા નાના વ્લોગમાં. ઓર બાપાની જેમ હું બેહી ગઈ, શું કરે શું કરે છે આ મોબાઈલમાં જોવા દેજી. કોના ફોન ઠપકાર? પપ્પાને. આને તો પાછું પપ્પાજીને કોલ કરી છી આજ. તું તારો ફોન ન ઉપાડે હવે. હા જો ન ઉપાડ્યો ને એમ છે. જય શ્રી કૃષ્ણ. એ તાવ્યા,
મીઠી મીઠી બધી વાતો થાય. તને ખબર શું કામ ફોન કર્યો? શું કામ હે? આજે ફાધર્સ ડે છે. ઓહો હો હો, ફાધર્સ ડે નો ફોન કર્યો? જો હેપી ફાધર્સ ડે કેવા ફોન કર્યો મે. ઓહો હો હો હો, કાવ્યાત મને હવાર માં કરી દીધું, ઉઠીને નહીં કહું. આઈસ્ક્રીમ ખવડાવ્યું, તમે શું ખવડાવ્યું કે તો કહું. મેથી પાક તમે આવવાના છો? ત્યાંથી ઉપડે ઉપડે એમ બાપ દીકરી પણ હવે 3 કલાક પછી વાતો આવી જોજો એટલે આવી જાય ટિકિટો જોજો એમ મને હું એને ખવડાવું છું મારી દીકરીને. હા તમે ધારા ને ખવડાવો કા? તમે તમારી દીકરીને ખવડાવો, હું મારી દીકરીને ખવડાવે નહીં કહું. અમે તો કાવ્યાને કોલ્ડ કોકો જ પીવડાવી છે, નહીં કહું. આપણે નથી જવું તમતા રે, એવું છે? કાવ્યા ને લઈ જાહે. ઠીક, મેં કીધું તને લઈ જાહે. લ્યો, વન બાય વન ગેટ ફ્રી નો ઓપ્શન આલે છે. જમાય ભલન ખૂણા માં પડ્યા રે. એ તો હું રિક્ષા કરી દઈ. ઈ વાતે હાચી. જો કાવ્ય તું એક જ છો, કયો બીજો? તો હવે તો હોય જ ને બીજો રાઉન્ડ હોય. જો કેવી હરખાઈ ગઈ તાર મમ્મી કહું. તમે તો 24 કલાક જ ભેગા રહ્યો છો લે. કહું કેવી હરખાઈ ગઈ જો તો. તમારે કાવ્યા હારે જાવે તે તમને ખબર. હા હા, અમારી દીકરી જવાની જ નથી ને, એને ડોક્ટર બનવાનું છે નહીં કહું. દરવાજો બંધ કરી દે. કહું ડોક્ટર બનવાનું છે ને, અત્યારથી 5 કરોડ ભેગા કરી રાખ્યા. હા ના, ક્યાં તમે તૈયાર થઈને ઉપડા લે? તારે બહાર જવું પડે. કેમણું જવાનું છે? કેમણું શિવગામ? ઠીક, મેં તો મેં બી જવા, મેં બી જવા. તું નહીં આવા? મેં તો જવા, મેં તો જવા ભાઈ શિવગંગામાં. એ પોઈરી, પોઈરી તું જાવા? મેં તો જાવા. એમની બેનપણીને મળવા જાવા એ તો. જો મિત્રો એટલે હા, જો મિત્રો નાનાજી એ વાત કરી. હા ફાધર ડે રહ્યો ને ભાઈ, આ ફાધર ડે એટલે ફાધર ડે એટલે નાની નાની રહી ને એટલે વાત કરવી પડે. ત્યાં વિડીયો કોલ કરીને વાત કરી કે કેવું છે
અને આવે છે એવા સમાચાર મળ્યા છે, હવે કેદી આવે કઈ ખબર નથી, ટિકિટ ઉપર આધાર છે બરાબર ને, એનું મોઢું આમ આમ મોટું થઈ ગયું ફૂલાઈ ને, ફાધર્સ ડે ને કારણે ફૂલાઈ. તો કે તમે બધાએ વિશ કર્યું કે નહીં? જો અમારે તો આ વિડીયો કોલ કરી કરીને વિશ કરે છે ફાધર્સ ડે. અરે ઈ મોટી ગિફ્ટ જ છે, ઈ નો દે તો હાલે બરાબર ને, મારો હોના નો કટકો છે ઈ ફાધર્સ ડે. વાત કરી કરીને થાકી ગઈ, બે કલાક વાત કરી એવું છે. હાલો હવે જમવાનું કરો પ્રોગ્રામ, દાળ ભાત શાક રોટલી, શાક રોટલી ને રસ. ચાલો તો ચાલો મિત્રો, હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ ને હેપી ફાધર્સ ડે. ઓ ભાઈ, આપણા વડીલો હોય એ બધાને કહેવાનું એમ. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.